न्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंध कारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। आत्म बने परमात्मा हो शांति सारे देश में, है देश ना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में। जो सत्ता स्वरूप ग्रंथ छे, पंडित जी भागचंद जी द्वारा लखेली अपूर्व रचना, जेने आधारे आपणे विशेष स्वाध्याय करीए छीए। स्पीकर कोई चालू नहीं करता हाँ पोतानो, केम के आजे अहींथी हूँ बधाने ऑफ न करी शकूं, અને ત્યાં મેનેજ માટે કોઈ નથી આજે, એટલે આપણે શાંતિથી સ્વાધ્યાય પૂરું કરવાનું છે। જો ડિસ્ટર્બ થશે એટલે સ્વાધ્યાય બંધ થશે, હા પ્લીઝ ખ્યાલ રાખજો। સ્પીકર ચાલુ નહીં કરતા, ચેક કરજો, મ્યુટ જ રાખજો બધાયનું, કેમ કે આજે હું કમાન્ડ અહીંથી ન કરી શકું। હા જુઓ, આપણે સત્તા સ્વરૂપ જે ગ્રંથ છે એને આધારે રોગી અને વૈદ્યનો દાખલો એમાં આપીને કેટલી બધી બાબતો આવી કે રોગીને પોતાના રોગનો સ્વીકાર હોવો જરૂરી છે, પછી વૈદ્યના પગથિયા ચડે, બરોબર, એ વૈદ્યના પગથિયા એમનેમ ન ચડે, કેમ કે પોતાના રોગનો સ્વીકાર થાય અને રોગ મટાડવાની મહેચ્છા થાય, બરાબર, પછી સારા ડૉક્ટરની શોધ કરે, યોગ્ય વૈદ્યની શોધ આદરે, પછી જે કાંઈ નિદાન કરે એને બધું સ્વીકાર કરે, પછી જે કાંઈ ઈલાજ કરે, અથવા વચ્ચે એક બીજો તબક્કો આવ્યો પથ્ય પાળવાનું કહે તો એનું પણ બરાબર એ પાલન કરે। આ બધા વૈદ્ય અને રોગી વચ્ચેના ઇન્ટરેક્શન હોય છે, બરોબર, ત્યારે જ રોગ મટી શકે, મટવાની સંભાવના હોય। હવે આગળ આપણે જુઓ, આ તો થયું આખું દ્રષ્ટાંત, આપણે બે દિવસના સ્વાધ્યાયમાં આ બધા દ્રષ્ટાંતની વાત કરી હતી, અને હવે આગળ આપણે સિદ્ધાંત ઉપર આવીએ છીએ। આપ સૌને ખબર જ છે હું સિદ્ધાંતનો જે પ્રકરણ છે, એટલે જે અનાદિકાળના મોહરૂપી રોગથી રોગી બનેલ જીવની વાત, દુઃખી જીવની વાત, બરાબર, પછી પંચ પરમેષ્ઠી કે દેવશાસ્ત્ર ગુરુ પાસે એ જીવ કેવી રીતે પ્રસ્તુત થાય છે એની બધી ચર્ચા આપણે કરીએ છીએ। પાના નંબર 7 આપ સૌ પાસે છે, પાનું 7, જ્યાંથી આપણે સિદ્ધાંત સમજવાનું છે। જો આપ સૌ પરણ નંબર 7 ઉપરથી હું વાંચું છું, ઉસી પ્રકાર ઇસ જીવ કો આકુલતા ચિન્હ સહિત અજ્ઞાન જનિત ઈચ્છા નામક રોગ લગ રહા હૈ। જા વાક્ય નાનકડું લાગે ને, પણ આમાં 12 અંગ ભરેલા છે આ એક વાક્યમાં। કાશી વિશ્વનાથ વાળા અવાજ સંભળાય છે? હા ઓકે, સાંભળજો બધાએ, અમદાવાદ વાળા સંભળાય છે? જો શું કીધું, ઉસી પ્રકાર ઇસ જીવ કો, જો સાંભળો મારી તરફ જોજો બધાએ, ઇસ જીવ કો એમ કીધું ને,
જગતના અનંત જીવોની વાત નથી કરતા. કાશ્મીર આવેન ક્યાં ધ્યાન હતું તમારું? શું કીધું? ઈસ જીવ કો, એટલે આ જીવને. જો ભાગચંદજીએ જ્યારે આ વાક્ય લખ્યું હશે પંડિતજી સાહેબ, ત્યારે એને ત્રાજુમાં પોતાની જાતને રાખ્યું છે. આનું પ્રમાણ છે સમયસારની છઠ્ઠી ગાથા, સમયસારની છ નંબરની ગાથા. એ છઠ્ઠી ગાથામાં પણ, મારી પાસે છે અત્યારે, એ છઠ્ઠી ગાથામાં પણ આચાર્ય સૌથી પહેલા પોતાની જ વાત કરી, પોતાને જ એમાં રાખ્યું છે. અને એમાં એવું લખ્યું છે, જો, યો હિ નામ સ્વતઃ સિદ્ધત્વેન અનાદિરનંતો નિત્ય ઉદ્યોતો વિશદ જ્યોતિર્જ્ઞાયક એકો ભાવ સ સંસાર અવસ્થાયામ અનાદિબંધ પર્યાય નિરૂપણયા. આવું આખું લાંબુ વાક્ય છે, પણ યો હિ નામ એટલે જો સ્વયં અપને સે હિ, એમ એટલે પોતાની વાત કરી છે એમાં. આ ગાથા છ માં પોતાની વાત કરી, એવી રીતે આમાં પણ કહે છે આ જીવ. હા, હિન્દીમાં જો, ઉસી પ્રકાર ઇસ જીવ કો. ખ્યાલ આવ્યો? આજે સવારે ગુરુદેવશ્રીના વાક્યો મેં સંભળાવ્યા હતા બધાને. હા, 10 વાક્યો પ્રકાશભાઈ યાદ છે? હા, સરસ સરસ, બહુ સરસ. હા, જે લોકો નહોતા એ લોકોને માટે તો હવે સવારનું સ્વાધ્યાય સાંભળવું પડશે. જે મુંબઈ વાળા હતા કે નહીં સવારે? હા, સસુરજી ક્યાં ગયા હતા? હા, સ્વાધ્યાયમાં આવવો જોઈએ. તો સવારનું છેલ્લું 15-20 મિનિટનું સાંભળો, એમાં ગુરુદેવશ્રીના 10 વાક્યો. સાધર્મીને, મુમુક્ષુઓને પરસ્પરમાં કેવો વ્યવહાર કરવો જોઈએ એની બધી વાત કરી હતી. બધા મેં વાક્યો સંભળાવ્યા હતા. એમાં એક વાક્ય બહુ સરસ હતું, લગભગ 9મું વાક્ય હતું, કે આ જીવને આત્માનું હિત કેમે કરીને થાય એવા ઉપાય કરવા જોઈએ. ચલો, દુખી નહીં થતા, હું સ્ક્રીન ઉપર મૂકું છું, જો. હા, એ તો મારા સ્ટેટસમાં છે. ઓકે 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 ઓકે, સ્પીકર બંધ કરજો, પછી ડિસ્ટર્બ થશે. આજે હું કાંઈ આમાં કરી ન શકો, પ્લીઝ. હા, ઓકે, એનીવે, એમાં એ 9મું વાક્ય છે, બહુ સરસ. એ વાક્ય જ એટલું સરસ છે, અદ્ભુત છે, કે આત્માનું હિત થાય એવું કરવું જોઈએ, બસ. અને જો, સમગ્ર જિનાગમ આત્મહિત સિવાય કોઈ પ્રયોજને નથી જ. પહેલા આ વાતને ગાંઠ બાંધીને રાખવું જોઈએ આપણે. જો, માન વધારવા માટે નહીં, લોકેશના વધારવા માટે નહીં, બરોબર? અરે, હું તો એમ કહું છું, પુણ્ય બાંધવા માટે નહીં, સ્વર્ગે જવા માટે નહીં. ખ્યાલમાં આવ્યો? ક્યાંય જવા માટે નહીં, પોતાનામાં રહેવા માટે છે. તમે લોકો તો બધા ભેગા નહીં થાઓ, નહીં તો તમને બધાને પકડી પકડીને બેસાડો. આજે બપોરે 4:15 થી 5 વાગ્યા સુધી, લગભગ 35-40 મિનિટ સુધી, ડૉક્ટર હુકુમચંદજી ભારીલ સાહેબનું એક બહુ સરસ ઉદ્બોધન હતું આજે. 700 તો વિદ્વાનો હતા બધા ભેગા, વિતરાગતા, સર્વજ્ઞતા અને હિતોપદેશી એ વિશેષણો ઉપર 3-4 દિવસની 5 દિવસની ગોષ્ઠી હમણાં થઈ. એના છેલ્લા સંબોધનમાં આજે એક બહુ સરસ વાત એણે કરી, કે આપણે વિતરાગતાની વાત કરીએ છીએ, તો સર્વજ્ઞ ભગવાનની વિતરાગતાની વાત કરી અથવા આપણે કરીએ છીએ, તો આપણા અંદરમાં પડેલ જે કર્તૃત્વ બુદ્ધિ છે, એ કર્તૃત્વ બુદ્ધિમાં કાંઈક ઓછપ આવવું જોઈએ કે નહીં? હા, કે જ્યાં ત્યાં હું કરું, બસ એ અભિમાન ચાલ્યા જ કરે, તો સેના આપણે વિતરાગતાને માન્યા? વિચાર કરો. હા, સેની આપણે સર્વજ્ઞતાને માન્યા? સર્વજ્ઞતાને ખરેખર જો હૃદયથી માન્યા તો ક્રમબદ્ધનો સ્વીકાર થાય કે નહીં?
હા તો હું કરીશ એમ થાશે એવું ક્યાંથી આવ્યું? તો માન્યતામાં તો હજી અધિકારની જ ભાવના પડી છે, અહમની જ ભાવના પડી છે. ખ્યાલમાં આવે છે? બહુ આ સમજવા જેવું. આ આભલા બાબલા ટાંકનારા બધા બહેનોની ખાસ વાત કરું છું, આ કવર બવર પૂઠા પૂઠા ચડાવનારા બધાને વાત કરું છું. હા, કેમકે નિમિત્ત નૈમિત્તિક સંબંધ તો ત્યાં કરતાપણાનું છે ને, પરદ્રવ્ય સાથે. હવે હું કરું એવું જ્યાં માન્યતાને માટે અવસર છે, અને માહો માહે જીવ અભિમાનને કરે તો એને ક્યાં સર્વજ્ઞતાને માન્યું? શું કીધું? હા, રસોઈ સૌથી સરસ કોણ બનાવે? તો ઘરની રસોઈ રાણી બનાવે. હું બનાવું? હા, સૌથી સરસ મજાની ચા કોણ બનાવે? તો અમે બનાવીએ. એટલે જ્યાં ત્યાં હું પણાની જે ગરમી છે, એ ગરમીમાં થોડીક ઉપશમ ભાવ આવવો જોઈએ કે નહીં? હા, એટલે જો ટોટલી પ્રેક્ટિકલ વાત, તમે સવારે આપણા સ્વાધ્યાયમાં હતા ને બધાએ? પ્રજ્ઞાબેન હતા સવારે હતા ને? મારું ધ્યાન નહોતું એટલે સહજ પૂછું છું બધાને. જે પણ હતા, ઈલાબેન હતા સવારે સ્વાધ્યાયમાં? તો આ સવારનો સ્વાધ્યાય સાંભળો તમે. કેમ, ક્યાં વાંધો છે? કેમ સવારે નથી હોતા સ્વાધ્યાયમાં? ચાલતા સ્વાધ્યાયમાં મારે ન પૂછવું જોઈએ. હા, પણ છોડવા જેવું નથી સવારનો સ્વાધ્યાય. આજે પરમાત્ પ્રકાશની ચાર ગાથાઓની મીમાંસા કરી છે સવારના સ્વાધ્યાયમાં અમે. 10 ને 20 કે 10 ને 25 વાગ્યા હતા સવારે. બહુ મોટો લાભ ચૂકાય છે, કાંઈ વાંધો નહીં. પણ આજે સાંભળો તમે, બધાને માટે વાત કરું છું, જે લોકો પણ છૂટ્યા છે. નિર્ગ્રંથ મહામુનિરાજને ગ્રંથ પ્રત્યે રાગ કે દ્વેષ હોતા નથી. ગ્રંથ એટલે ગ્રંથ નહીં, ગ્રંથ એટલે પરિગ્રહ. અંતરંગ અને બહિરંગ પરિગ્રહ પ્રત્યે ક્યાંય મુનિરાજને રાગ કે દ્વેષ હોતા નથી. કેમ? કેમ કે ગ્રંથોથી ભિન્ન ભગવાન આત્માને તેઓ જાણતા હોય છે, માનતા હોય છે. આ 49મી ગાથા. 50મી ગાથામાં કીધું, 5 ઇન્દ્રિયોના વિષયોમાં ક્યાંય રાગ અને દ્વેષના ભાવને કરતા નથી. કેમકે 5 ઇન્દ્રિયોના બધા વિષયોથી ભિન્ન ભગવાન આત્માને તેઓ જાણે છે, પોતાના આત્માને માને છે. આજે બપોરે મેં આ ગાથાઓ ફરીથી વાંચી તો મને એક બીજો રહસ્ય નવો ખ્યાલમાં આવ્યો. એમાં મેં સવારે એ વાત નહોતી કરી, 50મી ગાથામાં એમાં લીધું છે દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિય અને દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિયના વિષયો. તો આ ગાથાની બધી ટીકા 31મી ગાથાથી મળી આવે છે સમયસારની, જેમાં જીતેન્દ્રિય જીનની વાત કરી છે, છે ને? એમાં અમદાવાદ વાળા જુઓ છો ને, દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિય અને દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિયના વિષયો એમ લખ્યું છે. તો દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિય અને ભાવેન્દ્રિયના વિષયો આ બધો પ્રકરણ સમયસારની 31મી ગાથામાં આવે છે, જીતેન્દ્રિય જીનમાં. સુમેર કાકા, આ બધું સમજવું હોય ને તો 10 વર્ષ તો સમયસારનો સ્વાધ્યાય જોઈએ. આદ્યોપાંત ખ્યાલમાં આવ્યો? હા, શું કીધું? દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિય અને ભાવેન્દ્રિયના વિષયો, જીતેન્દ્રિય જીન, 31મી ગાથા. એટલે આ પરમાત્ પ્રકાશના ભાગ બીજાની 50 નંબરની ગાથા, એટલે સમયસારની 31મી ગાથા. હવે કયા વિષયો પ્રત્યે એને રાગ અને કયા વિષયો પ્રત્યે દ્વેષ? પોતે વિષયાતીત થયા છે. સાંભળો હજી એક વાત, 6 દ્રવ્યમય વિશ્વ વ્યક્ત છે અને મારો ભગવાન આત્મા અવ્યક્ત છે. તો ત્યાં જ ભેદ વિજ્ઞાનનો પાયો આવ્યો ને. શું કીધું? સમજાય છે, પકડાય છે કે નહીં વાત? 6 દ્રવ્યમય લોક વિશ્વ વ્યક્ત છે
અને મારો ભગવાન આત્મા કેવો છે? અવ્યક્ત છે. હા, કેમ કે ઘેટા બકરાના ટોળા હોય, સિંહના ટોળા ન હોય, સિંહ તો એકલો જ હોય. પ્રજ્ઞાબેન શું કીધું? ટોળામાં નહીં માનવાનું ક્યારે. મેં એકાકી એકત્વ લિયે, એકત્વ લિયે સબ હી આતે, તન ધન કો સાથી સમજાતા પર એ ભી છોડ ચલે જાતે. કોઈના અભાવમાં જીવું નહીં, કોઈના સ્વભાવ પ્રભાવમાં નહીં જીવું. સ્વભાવ મારો પોતાનો છે, મારા સ્વભાવમાં જીવું આપણે. કોઈના બાપનો ડર નહીં રાખવાનો, કોઈની અપેક્ષા નહીં રાખવાની, ખુદ્દારીથી જીવન જીવવાનું. મારો સ્વભાવ છે, મારા સ્વભાવે હું જીવીશ. ખ્યાલમાં આવે છે? એક મજાની વાત કરું છું, હું સાંભળો. સમંતભદ્ર આચાર્ય હતા ને, સમંતભદ્ર આચાર્ય બીજી શતાબ્દીમાં, બરોબર, સમંતભદ્ર આચાર્ય રત્નગણ શ્રાવકાચાર્ય જેમણે લખ્યું, એ મૂળ બિદ્રીના મંદિરમાં દર્શન કરવા ગયા ત્યારે, હા એમના કાળની વાત કરું છું, સ્ફટિકના ભગવાન જે બધાય છે ને ત્યાં, જુદા જુદા બધા હીરા માણિક મોતી નીલમના વગેરે, તો એક જ શેરીમાં ત્યાં 8-15 બધા મંદિરો છે. એક શેરીમાં તો 8 છે, ઘણા બધા મંદિરો છે મૂળ બિદ્રીમાં સમંતભદ્ર આચાર્ય. તો ક્યાંક એવું લખેલું છે બહુ સરસ, એને કીધું કે ભાઈ મંદિર ખોલો, દર્શન કરવા છે. તો ઓલા પૂજારી જે હશે એને કીધું કે ભાઈ અત્યારે તો મંદિરનો સમય બંધ છે, અત્યારે મંદિર ખુલ્લો નહીં, સાંજે ખોલશું. તો ખબર સમંતભદ્ર આચાર્ય શું કીધું એને, તમે કોને ના પાડો છો? જેને સર્વજ્ઞ ભગવંતોની સત્તા સિદ્ધ કરી છે આપ્તમીમાંસામાં, યુક્તિઅનુશાસનમાં, જાઓ મારે ભગવાનના દર્શન જ નથી કરવા. કેમ કે એ સર્વજ્ઞ ભગવાનની સત્તા સિદ્ધ કરીને, સર્વજ્ઞ ભગવાન તો મારા હૃદયમાં વિરાજે છે, મારે દર્શન જ નથી કરવા, જાઓ. નીકળી ગયા ત્યાંથી. કોની વાત કરી આ? સમંતભદ્ર આચાર્ય. આવા પ્રયોગો તમે લોકો નહીં કરતા, કંઈક સમજાણું? આવા પ્રયોગો આપણે નહીં કરવાના. હા, મંદિરના સમયે ટાઈમે મંદિરે પહોંચવાનું, ખ્યાલમાં આવ્યું? પણ જો જેને હૃદયમાં સર્વજ્ઞ ભગવાનને વિરાજમાન કર્યા હોય, એ પોતે પંચ પરમેશ્ઠીઓમાંના છે, તો એને દર્શન કરવું ક્યાં અનિવાર્ય છે? દર્શન કરવાનું ક્યાં અનિવાર્ય, ક્યાં છે જરૂરી, ક્યાં છે એને બતાવો. પણ કેવો આમ સિંહનાદ, વાદાર્થી વિચરામ્યહં હે રાજન શાર્દુલ વિક્રીડિતમ. હું તો શાર્દુલની માફક, સિંહની માફક ક્રીડા કરું છું, હે રાજન આવો, તમારામાં હિંમત હોય તો મારી સાથે વાદ વિવાદ કરો. આત્મવિશ્વાસથી હંમેશા છલોછલ રહેવું, કોઈની અપેક્ષા નહીં. ખ્યાલમાં આવે છે? આ વાત ક્યાંથી મેં કરી? આમાં જે વાત કરે છે ભાઈ, કે એ જે 4 ગાથાઓની વાત કરતો હતો પરમાત્ પ્રકાશમાં, તો બીજી ગાથામાં એમ કહે છે, વિષય જે વિષય છે, વિષય એ 5 ઇન્દ્રિયોના વિષયોથી પાર, કેમ કે એમાં સપરમ બાધા સહિયમ વિચ્છિન્નમ બંધ કારણમ વિષમમ, એ 77 નંબરની ગાથા પ્રવચન સારની એ કોટ કરેલી છે. બહુ અદ્ભુત ગાથા છે બધી એની ટીકામાં. અને ત્યાર પછી ત્રીજી ગાથામાં એમ કીધું, 51 નંબરની ગાથામાં, દેહમાં રાગ અને દ્વેષ નથી કરતા, દેહ શરીરમાં રાગ અને દ્વેષ નથી કરતા. હા, અને ત્યારબાદ 52 નંબરની ગાથામાં કીધું, વ્રત અને અવ્રત, વિરતિ અને અવિરતિ, વિરતિ અને અવિરતિ બેઉ પ્રત્યે જેને રાગે ને અને દ્વેષે ને. કેમ કે અવિરતિ અશુભ ભાવ છે, વિરતિ શુભ ભાવ છે. અમારે વિરતિ અને અવિરતિ કોઈ પ્રત્યે કોઈ પણ પ્રકારના પરિણામો નથી જ કરવા. આ 4 ગાથાઓ છે આ,
ચારે ચાર ગાથાઓમાં કેવી રીતે નિર્ગ્રંથ મુનિરાજ નિર્મમત્વ હોય છે દુનિયાથી. હા, એ આ સવારનો વિષય છે. આમ તો એ તો સહેજે મને આજે મસ્તી મસ્તીમાં યાદ આવી એટલે વાત કરી. હવે ચલો સત્તા સ્વરૂપમાં જો જ્યાંથી આપણે વાંચીએ છીએ કે ઉસી પ્રકાર ઇસ જીવ કો આકુલતા ચિન્હ સહિત અજ્ઞાન જનિત ઈચ્છા નામક રોગ લગ રહા હૈ. જો અજ્ઞાન જનિત ઈચ્છા નામક રોગ. વાહ, જો જ્ઞાની આહાર લે છે કે નહીં બતાવો. આમ જો મુનિરાજ આહાર લે છે કે નહીં, જ્ઞાની આહાર લે છે કે નહીં, લે છે કે નહીં, લે છે. અચ્છા, એને આહાર લેવાની ઈચ્છા કરી. બોલો, આહાર લેવાના વિકલ્પ આવે એ જુદી વસ્તુ છે, પણ જ્ઞાનીને ચારિત્ર મોહની સંબંધી ઈચ્છા હોય પણ દર્શન મોહની સંબંધી રાગની તીવ્રતા ન હોય. રાગ હોય પણ રાગ જ્વર ન હોય. મેં આજે બપોરે આર્ટિકલ લખ્યું છે, બહુ સરસ. મેડમ તમે ધ્યાનથી સાંભળજો, આજે બપોરે જ લખી છે. કૌતૂહલ ટાઇટલ છે, કૌતૂહલ. પછી પૂરું થશે એટલે હું તમને બધાને આપીશ. આ જીવને વિષય ભોગો અંગેના કૌતૂહલ કેટલા? હા, નવા કપડા પહેરવાના કૌતૂહલ કેટલા? જન્મદિવસની ઉજવણી ઉજવવાના કૌતૂહલ કેટલા? હા, રમણીય સ્થળોમાં હરવા ફરવા જવાના કૌતૂહલ કેટલા? જોજો, લિસ્ટ બનાવી છે મેં. હા, વિષય ભોગોના પોષક સંગીત સાંભળવાના કૌતૂહલ કેટલા? અચ્છા, જાત જાતના કેટલા ભોગ હોય છે? 56. હા, કેટલા ભોગ હોય છે? 56. તો એ 56 ભોગો આરોગવાના કૌતૂહલ કેટલા? હા, સ્પ્રે સુગંધ સૂંઘવાના કૌતૂહલ કેટલા? જો, સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, કર્ણેન્દ્રિય, મન સંબંધી ગામના પંચાત અંગેના આલંબનો અંગે કૌતૂહલ કેટલા? પાંચે ઇન્દ્રિયો પણ ફસાયેલા છે, મને ફસાયેલો છે, અને સમયસારમાં ગાથા કળશમાં કહે છે, અઈ કથમ અપિ મૃત્વા તત્વ કૌતૂહલીસન. મારે એમાં કહેવાનું તો એ છે કે તારે મરવું પડે તોય તું મરવાનું મંજૂર રાખ, પણ તું સેના કૌતૂહલી બન? તત્વના કૌતૂહલી બન. સાચો કુતૂહલ તો એને કહેવાય, સાંભળો, સાચો કુતૂહલ તો એને કહેવાય કે એ કુતૂહલ થયા બાદ પછી કુતૂહલ અસ્તિત્વમાં જ ન રહે. શું કીધું? અમદાવાદ વાળાને નથી સમજાતું. એ તત્વનો કૌતૂહલ જ એવો છે કે જેમાં આત્મા પકડાઈ જાય. હવે જોજો, પરમાત્મા પ્રકાશ ફરીથી યાદ કરું છું, ફરીથી યાદ કરું છું, સાંભળો. પછી કોઈ પાસેથી શીખવાનું કૌતૂહલ ન રહે, કોઈને ભણાવવાનું કૌતૂહલ ન રહે, કોઈની પ્રશંસા કરવાનું કૌતૂહલ ન રહે, કોઈની નિંદા કરવાનું કૌતૂહલ ન રહે, અને કોઈની પ્રેરણા દેવાનું પણ કૌતૂહલ ન રહે. હવે શું ભણવાનું? હવે શું બીજાને ભણાવવાનું? બોલો, દુનિયાભરના બધા કૌતૂહલ મટી જાય એવો આ તત્વનો કૌતૂહલ છે. હજી સાંભળો, તત્વનો કૌતૂહલ તો એવો છે, ભવ ભવનો અભાવ કરે. અધ્યાત્મ વિદ્યાને પોષણ આપે એને તત્વ કૌતૂહલ કહેવાય. અધ્યાત્મને પોષણ આપે. અચ્છા, ડાયરીઓ છે બધા પાસે? અધ્યાત્મને કૌતૂહલ આપે, શું? અધ્યાત્મને પોષણ આપે એનું નામ તત્વનું કૌતૂહલ કહેવાય.
अतत्व थी दृष्टि ने हटावे एनु नाम तत्व कौतूहल कहवाय। पवित्रतानी प्रेरणा आपे एने तत्वनो कौतूहल कहवाय। पाप थी निवृत्ति करावे एनु नाम कौतूहल कहवाय। मोक्ष ने बारणे पहुंचाड़े एनु नाम तत्वनो कौतूहल कहवाय। बोलो। अरे जगत ना बद्धा कौतूहलोनी मटाड़ी दे एनु नाम तत्वनो कौतूहल कहवाय। बोलो। हाँ, हवे अनादि ने अविद्याज पोषवानु छे के अध्यात्मनी विद्या सीखवानी छे। बोलो बोलो। MBBS डॉक्टरी बॉक्टरी करीने आया छे। बोलो हवे अविद्या ने पोषवानु। हाँ, आज गुरुदेवश्री नो बोलनो तो वाँचो। मांड आ साम तीर्थंकर भगवान नी वाणी सांभळवानो मांड जोग मळेल छे। हाँ, तो हवे भाई कोनाती द्वेष, कोनाती राग, कोनाती ईर्षा। हाँ, ख्याल में आयु। बहु अद्भुत बातों छे भाई, हूँ शू कहूँ आप सौने। हाँ, बहु मार्मिक बदी बातों छे। जिनेन्द्र रचना छे आप सौ पास? हाँ, जिनेन्द्र रचना हो एमा मेरी भावना, जो मेरी भावना काढ़ो। मेरी भावना में एक बे पंक्ति हूँ आपने बताऊँ आना अनुसंधान में, पछे आगळ वधीए आपणे। मेरी भावना एमां जो आलोचना पाठ पछी छे 256-57। एक बे वाक्य तमने कहूं, जो आजो 6 नंबर नो काव्य, 256 नंबर नो पानू, 6 नंबर नो काव्य मां गुणी जनों को देख हृदय में मेरे प्रेम उमड़ आवे, बने जहां तक उनकी सेवा करके यह मन सुख पावे, हो नहीं कृतज्ञ कभी मैं। अरे मारा ऊपर जे लोको ये उपकार कर्या छे ये उपकार ने हूँ कदी ये भूलू नहीं। ख्याल में आवे छे भाई? हाँ, हो नहीं कृतज्ञ कभी मैं, द्रोहन मेरे उर आए, गुण ग्रहण का भाव रहे नित, दृष्टि न दोषों पर जावे। बराबर। अच्छा, आगळ एक जो अजी 9 नंबर नो छन, 9 અને 10। आ बहु अद्भुत छे। हाँ, सुखी रहे सब जीव जगत में, जगत के कोई कभी न घबरावे, वैर पाप अभिमान छोड़ जग नित्य नए मंगल गावे। की भावना छे? हाँ, वैर पाप अभिमान छोड़ जग नित्य नए मंगल गाए। सेना गान करे हमेशा मंगल गान करे। बोलो। हाँ, मंगल गान सिवाय बीजो कोई गान न करे। हाँ, जेना स्पीकर चालू हो बंद करो। तो रसिक भाई तमारो स्पीकर चालू छे। घर घर चर्चा रहे धर्म की। वाह, ये गुरुदेव श्री नो बोलो तो आज सवारे साधर्मियों ने रोज कलाक साथे मळी ने स्वाध्याय करवो जोईए। केटली सरस वात आवी थी। हाँ, आ केवी अद्भुत स्वस्थ परंपरा छे। विचार करो रसिक भाई, स्पीकर बंद करो, आवाज आवे छे। घर घर चर्चा रहे धर्म की, दुष्कृत दुष्कर हो जावे। अनुभव अर्थ अर्थ सरस है। दुष्कृत एटले पाप, खोटा काम। दुष्कर हो जावे एटले क्या पाप जोवा नहीं मळे,
એવી ભાવના. એટલે આપણે ઘર ઘરમાં ધર્મની ચર્ચા એવી કરવી જોઈએ કે ક્યાંય શિથિલતા જોવા ન મળે, ક્યાંય પાપ ન જોવા મળે, ક્યાંય ખોટી પ્રવૃત્તિ ન જોવા મળે. અને પંચમ કાળમાં કેવો છે, શું કીધું, દુષ્કૃત બધા પાપ જ્યાં નજર નાખો ત્યાં આપણને જોવા મળે. અને અહીંયા ભાવના કેવી છે, ઘર ઘર ચર્ચા રહે ધર્મ કી, દુષ્કૃત દુષ્કર હો જાવે. અરે દુષ્કૃત એટલે પાપ, એટલે ખોટા કામ, અન્યાય, અનીતિ, એ બધા દુષ્કર હો જાવે, જોવા જ નહીં મળે. જ્યાં જુઓ ત્યાં બધા મુમુક્ષુઓ રાત્રિ ભોજનનો ત્યાગ કરેલા, અભક્ષ ભક્ષણનો ત્યાગ કરેલા, દાન કરનારા, દયા કરનારા. હા, હવે તો દીવો લઈને નીકળવું પડે બહાર, કેટલા ઘરમાં કોણ કેટલા રાત્રિ ભોજનનો ત્યાગ કરેલા છે. ક્યાં ગયું ચરણાનયોગ બધું? હા, હું એક વાત કરું, હજી મને ઘણી વખત વિચાર આવે, ગુરુદેવ એક હતા, આપણે ઘરે ઘરે ગુરુદેવ હોવા જોઈએ. શું કીધું, ગુરુદેવ તો એક હતા, ઈ ગયા હતા, ઈ જતા રહ્યા, પણ ખરેખર તો હર મુમુક્ષુ મુમુક્ષુને ત્યાં ગુરુદેવનો નિવાસ હોવો જોઈએ ને. એટલે કહેવાનો હરેક ઘરનું વાતાવરણ કેવું હોવું જોઈએ, ગુરુદેવ શ્રીમય હોવું જોઈએ, તત્વમય હોવો જોઈએ, સમયસારમય હોવો જોઈએ. ગુરુદેવ શ્રીના આદર્શોના પડઘા દરેક ઘરે ઘરે પડવા જોઈએ. હવે વિચારો ઘરના સદસ્યોને અને સભ્યોને ધ્યાનમાં લઈને. હા બોલો પ્રકાશભાઈ, શું આપણા ઘરના ખાન પાન, વેશભૂષા, વાયુમંડળ, વાતાવરણમાં ગુરુદેવ શ્રી જો સ્વર્ગથી પણ આવે તો ઘડીક પણ રહી શકે છે? હા, તો વિચાર તો કરો. આવું છે ભાઈ, આનું નામ છે આ દુષ્કૃત દુષ્કર હો જાવે, જ્ઞાન ચરિત ઉન્નત કર અપના, મનુજ જન્મ ફલ સબ પાવે. જો આ પ્રવાહમાં આપણે ગાઈ તો લેતા હોય, પણ કેટલો ગંભીર અર્થ છે. જ્ઞાન ચરિત ઉન્નત કર અપના, પોતાનું શું ઉન્નત કરો, શું ઊંચું કરો, શું ઊંચે લઈ આવો, જ્ઞાનને, માત્ર જ્ઞાનને નહીં ચરિત્રને. જ્ઞાન એટલે ચર્ચા, જ્ઞાન એટલે ચર્ચા, અને ચારિત્ર એટલે ચર્યા. સમજ્યા? જ્ઞાન એટલે ચર્ચા અને ચારિત્ર એટલે ચર્યા. એટલે માત્ર શુષ્ક જ્ઞાનની વાત નથી આ. હા, સમજાય છે? મેં પોતે ઘણા પંચકલ્યાણકોમાં ખરેખર બહુ હૃદયથી વાત કરું છું. આ પહેલાં પણ મેં ઘણી વખત વાત કરી છે, મને પંચકલ્યાણકોમાં સૌથી શ્રેષ્ઠ અને અત્યંત હૃદયને સ્પર્શનારો કોઈ કલ્યાણક હોય તો દીક્ષા કલ્યાણક. તે દિવસે ન ખાવું ગમે, ન પીવું ગમે, ન નવા કપડાં પહેરવા ગમે, કાંઈ કોઈ રાગ રંગ આમોદ પ્રમોદ ગમે જ નહીં. કેમ કે તે દિવસે મંચ પરથી 12 ભાવનાઓનો પાઠ, મોહે ભાવે ન ભયા થારો દેશ, રહુંગા મે તો નિજ ઘર મે, મોહે ભાવે ન ભૈયા થારો દેશ, રહુંગા મે તો નિજ ઘર મે, મોહે ન ભાવે યહ મહેલ અટારી, ઝૂઠી લાગે મોહે દુનિયા સારી,
मोहिन भावे यह महल अटारी, झूठी लागे मोहे दुनिया सारी। मैं तो धारू दिगंबर वेश, रहूंगा मैं तो निज घर में। खरेखर तमने कहूं, अभय कुमार जी साथे घणी वक्त आ बार भावनाओ अने आवा वैराग्य पाठ भणवाना सभाने त्यां भणावाना अवसरो मळ्या, गळगळिया थई जता स्वर नोता निकळता कंठमांथी। एम लागे के ओला विधि नायक जे छे ई दीक्षा ले छे के आपणे ज दीक्षा लई रह्या छे। અને આપ સૌના સત્સંગમાં રાજકોટના આંગણે આવવાનું મારું જે નક્કી થયું એ દીક્ષા કલ્યાણકના દિવસે જ નક્કી થયું। 1995 ડિસેમ્બર એન્ડમાં ઉજ્જૈનના પંચકલ્યાણકમાં, ઉજ્જૈન પંચકલ્યાણક દીક્ષા કલ્યાણકનો દિવસ હતો। બસ આહારદાનની વિધિ થતી જ હતી અને આહારદાનની વિધિ પૂરી થઈ અને ત્યારે જ આહારદાનની વિધિમાં જ ત્યાં હું હતો ત્યારે મને એક બે વખત સમાચાર મળ્યા કે ભાઈજી જતીશભાઈ બોલાવે છે। મેં કીધું થોડીક વાર પછી આવું, તો કલાક બે કલાક પછી હું જ્યારે ગયો ત્યારે જ એ નક્કી થયું અહીંયા રાજકોટના આંગણે આવવાનું। એટલે મારા માટે તો નમસ્તે દીક્ષા કલ્યાણક તો ઘણા 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 ખરા અર્થમાં અવિસ્મરણીય છે। એટલે મારે તમને એમ કહેવાનું છે કે વિધિ નાયક જે પ્રતિમા ઉપર વિધિ કરીએ છીએ તો એ વિધિને આપણા ઉપર એપ્લાય કરવો જોઈએ, એમ કહું છું। આ દીક્ષા કલ્યાણક કોકના નથી, અમારા છે। તમે જાણો છો આજે જે સવારે મેં ત્રણ ગાથાઓની જે એક વિશેષ ભાવાર્થ વાંચ્યો એમાં શું લખ્યું હતું કે આ જે ગ્રંથ પ્રત્યે રાગ અને દ્વેષ નથી કરતા આ વાત નિર્ગ્રંથ મુનિરાજને જ શોભા પામે છે। રાગ દ્વેષ આદિકના ભાવો સાથે પરિગ્રહનો પ્રેમ રાખનારને માટે શોભા દેતો નથી, એમ લખ્યું હતું કે નહીં એમાં? હા, આ વિષય ભોગો પ્રત્યે જે વિરક્ત હોય છે એમને માટે આ વ્યાખ્યાન શોભા પામે છે। હા, આ વિષય ભોગોમાં જે મસ્ત છે એને માટે શોભા પામતો નથી। હા, વાર્તા આપણે કરીએ છીએ મુનિઓની અને બેઠા છીએ આપણા ફર્સ્ટ ક્લાસ એર કન્ડિશન બંગલાઓમાં, વિચાર કરો। હા, આ ઘણું બધું મેં સવારે કીધું હતું, એક બે ભવ્યજીવો મને દેખાય છે એ આજે કંઈક વિચિત્ર વિચિત્ર સ્થિતિમાં આજનો સ્વાધ્યાય સાંભળેલો છે। હા, બહુ 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 હૃદયથી હું તમને શું કહું, એટલો આનંદ આવે ખરેખર, આ જ તત્વનો આનંદ છે। હા, યહાં હમારા કોઈ ન દિખતા, સમજાય છે? યહાં હમારા કોઈ ન દિખતા, કેટલો આમ વૈરાગ્યની ભાવના કેટલી અદ્ભુત છે। હા, કહેવાનો અર્થ એવો છે ભાઈ કે અંદરમાં આ વાત બધી રિયલાઇઝ થવી જોઈએ। તો અહીંયા એ જ વાત કરે છે કે જે જેને જ્ઞાની થવાનું છે, જે હવે આગળ વધવા માંગે છે, એની પરિણતિ કેવી છે જો। ઉસી પ્રકાર ઇસ જીવ કો આકુલતા ચિન્હ સહિત અજ્ઞાન જનિત ઈચ્છા નામક રોગ લગ રહા હૈ, બોલો। હા, સ્વાધ્યાય ભવનમાં મંદિરમાં આવીને બેઠા છીએ તો ઘરની ઈચ્છા સાવ જતી રહી છે આપણી। હલો, મોડું થાય છે, તમે જોવો કેવું આમ। અચ્છા, ઘરેથી જ્યારે મંદિરે થઈએ ત્યારે ભૂલેથી પણ આપણને ક્યારેય એવું નથી લાગતું કે મંદિરે જવા માટે મોડું થાય છે, બોલો? કોક વાર 8 વાગે, કોક વાર 9 વાગે, કોક વાર 10 વાગે, કોક વાર સવારનું કેન્સલ સાંજે, હા, કાર્યક્રમ જ કેન્સલ થઈ જાય પણ એમાં ક્યારે આપણને મોડું નથી થતું।
અને મંદિરેથી જ્યારે છૂટીએ ત્યારે બહુ મોડું 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 લાગે આપણને. એટલે સંસાર તરફનો રસ કેટલો છે, સંસાર તરફની ગતિ કેટલી છે તમે વિચાર કરો. આ બધું બહુ સમજવા જેવું છે. હા, ઇસલિયે કિસી સમય તીવ્ર આકુલતા હોતી હૈ, કિસી સમય મંદ આકુલતા હોતી હૈ. જો અંદરમાં ઈચ્છા તો રહે છે ને ભાઈ, હા, પરંતુ યહ ઈચ્છા નામક રોગ સદા બના હી રહેતા હૈ. જોજો, હા, એક બહુ મને સરસ દાખલો યાદ આવે છે. સીતાજીનો જીવ અર્જિકાની પર્યાય અંગીકાર કરી, રામચંદ્રજીના જ જીવન સાથે. સાંભળજો, બહુ સરસ વાત કરો છો. અચ્છા, એ અર્જિકાની પર્યાય પૂરી કરીને ક્યાં ગયો? અર્જિકાની પર્યાય પૂરી કરીને સ્વર્ગમાં ગયો, બરોબર. હવે સ્વર્ગમાં જઈને શું કર્યું એને ખબર? તત્કાળ અવધિ જ્ઞાનથી જાણ્યું પૂરું ભવને, અને એને જાણવામાં આવ્યા રામચંદ્રજી. ત્યાંથી સીધા 12મા સ્વર્ગથી સીધા માંગી તૂંકી પહોંચી ગયો એ જીવ. સેના માટે? સેના માટે? રામને હેલ્પ કરવા માટે. રસિકભાઈ પ્લીઝ તમારું સ્પીકર બંધ કરો, બહુ ડિસ્ટર્બ થાય છે, ઘરનો અવાજ આવે છે અહીંયા. સ્પીકર બંધ કરો, મ્યુટ કરો, મ્યુટ. રસિકભાઈ હજી ચાલુ છે? રસિકલાલ શાહ જે પણ છે, સ્પીકર ચાલુ છે તમારું? શું કીધું? ઓલો સીતાજીનો જીવ રામચંદ્રજી ઉપર ઉપસર્ગ કરવા માટે આવ્યો. સાંભળજો, બહુ સરસ વાત કરું છું. હું તમને શું કહેવા માંગુ છું ખબર? મારો પતિ, મારો પતિ, મારો પતિ, મારો પતિ, એ જે રાગના સંસ્કાર હતા ને પ્રજ્ઞાબેન, એ રાગના સંસ્કાર ભાવ બદલાઈ ગયું. અર્જિકા બની ગયો એ જીવ, અર્જિકાની પર્યાય છૂટી ગઈ, દેવગતિમાં ગયો. સાવ મિથ્યા દ્રષ્ટિ તો હતો નહીં, મિથ્યા દ્રષ્ટિ તો હતો નહીં, બરોબર. હવે એ સમ્યક દ્રષ્ટિ જીવ, જો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવના ભાગ્યમાં જે સ્ત્રી મળે એ સત્પાત્ર સમ્યક દ્રષ્ટિ જેવો જીવ હોય ને. હા, હવે એ ત્યાંથી આવીને અહીંયા રામચંદ્રજી ઉપર ઉપસર્ગ શું કરે છે ખબર? સેના માટે? આપણે બેઉ ભેગા મોક્ષે જશું. બોલો, એને પૂરું ભવના પત્નીની પર્યાયમાં જે રાગના સંસ્કારો હતા એ સંસ્કારો ઉગી આવ્યા કે નહીં? સમજો આ વાતને, પ્રકરણને સમજો. હા, તો આ મારા સગા, આ મારા સગા, આ મારા સગા, આ મારા દૂરના, હું તો એમ કહું છું રાગના સંસ્કારો પણ શા માટે નાખવા અને દ્વેષના સંસ્કારો પણ શા માટે નાખવા? શું કીધું? ખ્યાલમાં આવે છે? દ્વેષના સંસ્કારો નાખીને કમઠનું ભલું નથી થયું, અને રાગના સંસ્કારો નાખીને સીતાજીનું ભલું નથી થયું. અરે, બે પાંડવો પણ હેરાન થઈ ગયા. બે પાંડવો સેને લીધે હેરાન થયા? સેને લીધે હેરાન થયા એમ પૂછું છું. આ મારા ગુરુ બંધુઓ, આ મારા ગુરુ બંધુઓ રાગને લીધે જ હેરાન થયા ને. આવા સેંકડો દાખલાઓ તમને મળશે. એટલે કોઈ પ્રત્યે રાગ નહીં અને કોઈ પ્રત્યે દ્વેષ નહીં. ખરેખર હું તમને કહું, જીવતે જીવ વીતરાગતાનું વેદન કરશું તો વીતરાગતા પ્રગટ થશે. જીવતે જીવ વીતરાગતા જો વેદન કરશું, વીતરાગતા વેદનમાં આવશે તો વીતરાગતા પ્રગટ થશે. ને તો ત્રણ કાળમાં કોઈ દી વીતરાગતા પ્રગટ થવાની નથી. હા, આ ધન, વૈભવ, સંપત્તિ, ઘર, બાર, પરિવાર, એની ને એની નોંધ જો લીધા કરશું તો આમાં એ જ તો વાત કરે છે. હા, તો કિસી સમય મંદ આકુલતા હોતી હૈ, પરંતુ એ ઈચ્છા નામક રોગ તો સદા હી બના રહેતા હૈ. બોલો, ભાવલિંગી મુનિ થયા તોય બે પાંડવોને બની રહ્યું કે નહીં?
અમારા ગુરુ ભાઈઓ છે. સીતાજીનો જીવ અર્જિકા એટલે શું? પંચમ ગુણસ્થાન. અર્જિકા એટલે પંચમ ગુણસ્થાન. તો પાંચમા ગુણસ્થાને ગયો તો પણ આ પતિ મારો છે એ વાસના બની રહી કે નહીં એને? એક પુષ્પડાળની વાર્તા આવે છે શાસ્ત્રોમાં, પુષ્પડાળ મુનિરાજની. એ સાળો અને એ જીજા બેઉ જણા, હવે એ પત્ની પ્રેમી હતો બહુ, એ પોતાની પત્ની વિના એ રહેતો જ નહીં, પત્નીની વાંહે વાંહે જાય જ્યારે એ જાય પિયર ત્યારે, બરોબર સાંભળો. તો એનો સાળો પણ ભેગો અને એ બેઉ જણા, પછી એને પત્નીને એને પિયર મૂકવા જવાનો હતો. એ કહે કે નહીં હું પણ આવીશ ભેગો. ભેગા ગયા, જંગલમાંથી પસાર થતા હતા અને દૂર એક મુનિરાજ દેખાણા. તો સાળાને ઈચ્છા થઈ, હાલો ને આપણે મુનિરાજ પાસે જઈ આવીએ. ગયા દર્શન કરવા તો લાગે કે શું મુનિરાજના દીક્ષા લેવાનો ઈરાદો છે કે હાલો હાલો જઈએ આપણે, જો તમે લેશો તો હું પણ લઈશ. તો વાત વાતમાં બેઉએ દીક્ષા લીધી મુનિરાજ પાસે. તો આ જે પત્ની પ્રેમી હતો ને, પત્ની પ્રેમી પુષ્પડાલ, એ ઓલા આચાર્ય સાથે તો વિહાર કરવા ગયો, પછી થોડાક દિવસ પછી એને પત્નીની યાદ આવે. જો મુનિ દશા, પણ યાદ કોણ આવે? પત્ની. તો પોતાના ગુરુને શું કહે ખબર? કે હવે આપણે આ વખતે વિહાર ઓલા ગામ તરફથી કરીએ. કયા ગામ તરફથી? જે ગામમાં પોતાની પત્ની છે. તો ઓલા ગુરુને ખબર પડી ગઈ કે એની પત્ની ત્યાં છે. તો એણે શું કર્યું? જે રાજપાટ બધું મૂકીને આવ્યા હતા એ રાજ્યમાં, રાજ દરબારમાં આહાર માટે ગયા. ત્યાં એની બધી રાણીઓ, એ આચાર્યના પૂર્વ ભવન પૂર્વ પર્યાયના બધા રાણીઓ સોનાના થાળમાં, સોનાના પાટા ઉપર, ઓહો હો હો, એ બંનેનો સ્વાગત કર્યો, આહાર દાનની વિધિ કરી. તો પછી આચાર્ય કીધું, આ બધા કોણ છે? સમજો છો તમે કોણ છે આ બધા? આ બધા કેટલાક વર્ષ પહેલા મારી રાણીઓ હતી બધી, આ સ્ત્રીઓ બધા. એમ કરીને એને પુષ્પડાલને સમજાયું કે ભાઈ મુનિ થયા બાદ પણ આવા રાગના સંસ્કારો સેવા જેવા નથી. જો ચમડી છૂટી જાય છે પણ રાગના સંસ્કારો નથી છૂટતા. એટલે યાદ રાખજો આ પ્રકરણમાંથી આટલો જ વાક્ય વાંચું છું. કોકવાર ઈચ્છા મંદ હોય, કોકવાર ઈચ્છા તીવ્ર હોય, પણ વાસના તો એની પડેલી જ હોય છે, બરોબર. જબ કિસી ભવ્ય જીવ કો મિથ્યાત્વાદી કે ક્ષયોપ શમસે ઔર ભલી હોનહાર સે કાલ લબ્ધિ નિકટ આતી હૈ. આ પ્રકરણ આપણે પછી વિશેષ કાલે લેશું. જો સાંભળો એક મજાની વાત તમને દેખાડો. આ દેખાય છે તમને બધાને? શું છે આ? નથી દેખાતું? ચશ્મા વાળાને પણ આમ ટકોર ટકોર કરીને જોવો પડે. શું છે? અરે ત્રણ પુસ્તકો છે ને, ત્રણ ગ્રંથ છે. હા, મોક્ષમાં પ્રકાશક, મોક્ષમાં પ્રકાશક, મોક્ષમાં પ્રકાશક. જો ભાવના સાચી હોય ને તો ઘરે બેઠા બેઠા જીનવાણી આવે છે. આજો દેખાય છે આ મોક્ષમાં પ્રકાશક. આ એક જુદું, આ વળ્યું જુદું. આ ત્રણ ગ્રંથો છે મોક્ષમાં પ્રકાશકમાં. મોક્ષમાં પ્રકાશક ઓરિજિનલ ગ્રંથ. મોક્ષમાં પ્રકાશકમાં આવતા બધા દ્રષ્ટાંતો, દ્રષ્ટાંત વૈભવ, અને મોક્ષમાં પ્રકાશકને આધારે પ્રશ્નોત્તરી. આને કહેવાય ઘરે બેઠા બેઠા જ્યારે સાતિશય જીનવાણી પહોંચી જાય છે, સમજી લેવાનું. સમોસરણ જ્યારે ઘરે આવવાની તૈયારી હોય તો એમ સમજી લેવાનું હવે ભવનો કિનારો નજીક આવ્યો છે. હા, આવો અદ્ભુત છે ભાઈ.
खूब जिनवाणी नो अभ्यास, अवगाहना, स्वाध्याय, चिंतन, मनन, हाँ आ बधु आपणे खूब भाव थी करवू जोईए। चलो हवे हाथ जोड़ो, हूँ एक बहुत सरस मजानी तमने एक एक तो आ सरप्राइज हतुं, आ सरप्राइज बराबर। अच्छा बीजो एक, हे मात करुणा कर मुझे अब गोद में ले प्यार दो, हे मात करुणा कर मुझे अब गोद में ले प्यार दे, कह सकूं मैं माँ तुम्हें ऐसा मुझे अधिकार दो, कह सकूं मैं माँ तुम्हें ऐसा मुझे अधिकार दो, रुदन मेरा बंद हो ऐसा सुभग उपहार दो, रुदन एटले राग अने द्वेष, रुदन मेरा बंद हो ऐसा सुभग उपहार दो, मग्न हो गाया करूं ऐसा मधुर मल्लार दो, अब मुझे पुचकार ले माता कहने के लिए, अब मुझे पुचकार ले माता कहने के लिए, मैं कर रहा हूँ वंदना निज बोधि पाने के लिए, मैं कर रहा हूँ वंदना निज बोधि पाने के लिए, हे मात करुणा कर मुझे अब गोद में ले प्यार दो, कह सकूं मैं माँ तुम्हें ऐसा मुझे अधिकार दो, ऐसा मुझे अधिकार दो। निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार। वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरण गहे सुपावे सुख चैन, जा वाणी के ज्ञान दे सूझे लोका लोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक।